અને બીજું શું કરતા હતા? રમતા પણ હતા. ફાઇન. આજે આપણે નવો પાઠ શીખતા પહેલા એક તમારા જેવા જ નાના બાળકનો એક વિડીયો જોઈએ. ફ્રેન્ડ્સ, જો અહીંયા એક છોકરો રમે છે, તેનું નામ સાહિલ છે. તે ખૂબ જ ઝડપથી દોડે છે. મમ્મી, આજે હું ખૂબ જ થાકી ગયો છું. મને ખૂબ જ તરસ લાગી છે. મને એક ગ્લાસ પાણી આપો. રેડી કરા પાણી. તો કેમ આટલું ઝડપથી દોડતો દોડતો આવ્યો? મમ્મી, આજે હું ખૂબ જ દોડ્યો અને અમે બધા ખૂબ જ રમ્યા એટલે મેં થાકી ગયો. હા બેટા, તો તું બીજી વાર હવે બહુ દોડતો નહીં અને હવે તું આરામ કરી લે. ફ્રેન્ડ્સ, તમે જોયું ને કે સાહિલ ખૂબ જ દોડતો દોડતો આવ્યો, તો તે ખૂબ જ થાકી ગયો હતો. થાકી ગયો એટલે તેને શું લાગી હતી? તરસ. બરાબર. જો એને તરસ લાગી હોય તો તેની મમ્મીએ તેને શું આપ્યું? પાણી. બરાબર ને? તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ આપણને ખૂબ જ તરસ લાગે છે તો આપણે પાણી પીએ છીએ. બરાબર ને? તો ફ્રેન્ડ્સ, આ પાણી એ આપણને ખૂબ જ ઉપયોગી છે. તો ચાલો આજે આપણે પાણી વિશે થોડી સમજ મેળવીએ. આપણા ત્રીજા પાઠનું નામ છે પાણી જ પાણી. પાણી મનુષ્યો, પ્રાણીઓ, પક્ષીઓ, વનસ્પતિઓ, આમ સૌ સજીવોનું પોષણ કરે છે. આમ પાણી સૌનું પોષણ કરે છે એટલે કે બધાને જ પાણી ખૂબ જ ઉપયોગી છે. ફ્રેન્ડ્સ, પાણી એક અમૂલ્ય સંપત્તિ કહેવાય છે. જળ એ જ જીવન છે. એટલે કે જેમ આપણને હવા અને ખોરાકની જરૂર પડે છે, તેમ આપણને પાણીની પણ જરૂર પડે છે. જેમ આપણે હવા વગર અને ખોરાક વગર રહી નહીં શકતા, તેવી જ રીતે આપણે પાણી વગર પણ જળાય રહેવાતું નથી. ફ્રેન્ડ્સ, આપણા શરીરને પૂરતા પ્રમાણમાં પાણીની જરૂર હોય છે. એટલે કે જો આપણે પૂરતા પ્રમાણમાં દરરોજ પાણી નહીં પીએ તો આપણે કેટલીક વખત બીમાર પણ થઈ શકીએ છીએ. એટલે પછી આપણે ડૉક્ટર પાસે જવું પડે છે અને ડૉક્ટર પણ આપણને એક સલાહ આપે છે કે તમારે દરરોજ પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. એટલે ફ્રેન્ડ્સ, તમારા જેવા નાના છોકરાઓ હોય તો તેમણે દરરોજ 2-3 લિટર જેટલું પાણી પીવું જોઈએ. અને તમારી મમ્મી પપ્પાની ઉંમરના લોકોએ દિવસના 5-6 લિટર જેટલું પાણી પીવું જોઈએ. જો આપણે પૂરતા પ્રમાણમાં પાણી પીશું તો આપણા શરીરને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે. પાણી નદી, તળાવ, સરોવર, દરિયો, જળધોધ, કૂવા, કુંડ, ઝરણા વગેરેમાંથી મળે છે. ફ્રેન્ડ્સ, તમને ખબર છે કે આ કૂવામાંથી પાણી ક્યાંથી આવે છે? ચાલો આપણે જોઈએ કે આ કૂવામાંથી પાણી ક્યાંથી આવે છે. વરસાદનું પાણી કૂવાની આજુબાજુ ભેગું થાય છે અને પછી તે જમીનમાં નીચે ઊંડે ઉતરે છે. આ રીતે કૂવામાં પાણી ભેગું થાય છે અને પછી જ્યારે લોકોને જ્યારે પાણીની જરૂર હોય તો તે લોકો કૂવામાંથી પાણી કાઢીને તેનો ઉપયોગ કરી શકે છે. ફ્રેન્ડ્સ, તમે ક્યારેક ગરમ પાણીના કુંડ કે ઝરણા જોયા છે? નથી જોયા? તો ચાલો આજે હું તમને તેના વિશે થોડી સમજૂતી આપું. જો આ ગરમ પાણીનું કુંડ છે. અમુક જગ્યાએ પાણીમાં ઝરણાની નીચે જમીનમાં જ્વાળામુખીના ગરમ પથ્થરો હોય છે, જેથી ગરમીને કારણે ઉપરના ઝરણાનું પાણી ગરમ થાય છે, જેને ગરમ પાણીના ઝરણા કે કુંડ કહેવાય છે. ફ્રેન્ડ્સ, જેમ આપણા શરીરમાં પાણી ખૂબ જ ઉપયોગી છે, તેવી જ રીતે આપણા રોજિંદા કાર્યોમાં પણ પાણી આપણને અનેક રીતે ઉપયોગી છે. ચલો આપણે જોઈએ કે આ પાણી આપણને કઈ રીતે ઉપયોગી છે. પાણીનો ઉપયોગ. ફ્રેન્ડ્સ, પાણીનો ઉપયોગ આપણે પીવા માટે કરીએ છીએ. પાણી પીવાથી આપણી તરસ બુજાય છે. ખેતરમાં પાક ઉગાડવા માટે પાણી ખૂબ જ ઉપયોગી છે અને વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસમાં પણ પાણી ખૂબ ઉપયોગી છે. એટલે કે જો પાકને સારી રીતે પાણી મળી રહે તો તેની વૃદ્ધિ સરસ મજાની થાય છે. રસોઈ બનાવવા, નાહવા ધોવા,
અને કપડાં ધોવા જેવા રોજિંદા કાર્યોમાં પણ પાણી ખૂબ જ ઉપયોગી છે. જ્યારે કોઈ સ્થળે આગ લાગે ત્યારે બ્લાયબંબાવાળા પાણીના ઉપયોગ દ્વારા તે આગને બુઝાવવાનો પ્રયત્ન કરે છે. બાળ મિત્રો, તમને ખબર છે કે આ પાણી દ્વારા આપણે વીજળી પણ ઉત્પન્ન કરી શકીએ છીએ. તેમજ કારખાનાઓમાં નાની મોટી વસ્તુઓ બનાવવા માટે પણ પાણીનો ઉપયોગ થાય છે. અને જળમાર્ગે પણ વાહન વ્યવહાર માટે પાણી ખૂબ જ ઉપયોગી છે. આમ પાણી આપણને અનેક રીતે ઉપયોગી છે. ફ્રેન્ડ્સ, આપણે આ પાણીનો સંગ્રહ પણ કરવો જોઈએ, કારણ કે જો કોઈ વખત મુશ્કેલીનો સમય આવે તો આપણે જો પાણીનો સંગ્રહ કરેલો હોય તો આપણે તેમાંથી એ પાણીનો વપરાશ કરી શકીએ છીએ. પાણીનો સંગ્રહ. ફ્રેન્ડ્સ, આપણે જગ, માટલું, ડોલ, ડ્રમ, ટાંકી વગેરેમાં પાણીનો સંગ્રહ કરી શકીએ છીએ. જ્યારે વરસાદ પડે છે ત્યારે અમુક લોકો પોતાના ધાબા પરનું પાણી પાઇપલાઇન દ્વારા ભૂગર્ભ ટાંકીની અંદર ભરે છે. આ રીતે તે લોકો પાણીનો સંગ્રહ કરે છે અને જ્યારે પછી એ પાણી એ લોકોએ જોઈતું હોય તો ત્યારે તેમાંથી એ પાણીનો તેઓ ઉપયોગ કરે છે. ફ્રેન્ડ્સ, આમ પાણી આપણા માટે ખૂબ જ કિંમતી છે, એટલે આપણે પાણીને ખૂબ જ સમજી વિચારીને તેનો ઉપયોગ કરવો જોઈએ અને તેનો વ્યય થતો અટકાવવો જોઈએ. આમ પાણીનો યોગ્ય ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ અને તેનો બગાડ થતો આપણે કેવી રીતે અટકાવી શકીએ, હવે આપણે તેના વિશે થોડી ચર્ચા કરીશું. જેમ કે નહાવા માટે એક ડોલ પાણીની જરૂર હોય તો વધારે પાણીનો ઉપયોગ કરવો નહીં. જેમ કે પીવા માટે પણ અડધા ગ્લાસ પાણીની જરૂર હોય તો આખો ગ્લાસ ભરી નકામું પાણી ઢોળી દેવું નહીં. પાણી ભરાઈ જાય પછી તરત જ નળ બંધ કરી દેવો જોઈએ. વોશિંગ મશીનમાં કપડાં ધોવાઈ ગયા પછી જે સાબુવાળું પાણી વધે છે તો એ પાણીનો ઉપયોગ આપણે બાથરૂમ ધોવામાં પણ કરી શકીએ છીએ. આપણે અનેક તહેવારોમાં પણ પાણી સાચવીને વાપરવું જોઈએ. ટપકતા નળ, પાઇપ વગેરે રિપેર કરાવવા જોઈએ અથવા બદલી નાખવા જોઈએ. કોઈક જાહેર સ્થળે પાણીનો બગાડ થતો હોય તો આપણે તેને અટકાવવો જોઈએ. વપરાયેલું પાણી છોડ કે ઝાડને મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. નાના બાળકો પણ પાણીનો બગાડ ન કરે તેનું ધ્યાન રાખવું જોઈએ. ફ્રેન્ડ્સ, આજે આપણે આ પાણી વિશે કેટલી બધી સમજ મેળવી, બરાબર ને? આપણે એ જોયું કે આ પાણી આપણને ક્યાંથી મળે છે, તેનો ઉપયોગ શું છે અને તેનો સંગ્રહ આપણે કેવી રીતે કરીએ છીએ, આ બધી બાબતો આપણે જોઈ, બરાબર ને? તો ચાલો હવે આપણે આ પાણીનું એક ગીત ગાઈએ. તમે પણ મારી સાથે ગીત ગાજો. પાણી તમે ના બગાડો, આ પાણી અણમોલ છે, જીવતરનો એના બગડ છેડો, આ પાણી અણમોલ છે. ઝરમર ઝરમર વરસાદ વરસતો, નદીઓ નાળાને તળાવ છલકાવતો, સાગરમાં ચડતો થઈ ઘોડો, આ પાણી અણમોલ છે. હિમગીરીની ટોચે એ બરફ થઈ બેસતું, એને ઉકાળતા વરાળ થઈ ઓડતું, ઝરણાના ગીતના છોડો, આ પાણી અણમોલ છે. ખેતીવાડીને ચડવા જીવાડતું, પશુ પંખીને પ્રેમથી એ પોસતું, માનવીની રગ રગમાં દોડે, આ પાણી અણમોલ છે. દુકાળના દુઃખ ભર્યા દાડા દેખાડતું, પૂરની પ્રચન્નતાએ હૈયું હલાવતું,
કુવાનાડા ડંકી માં દોકાતો આ પાણી અણમોલ છે. પાણી તમે ના બગાડો, આ પાણી અણમોલ છે, આ પાણી અણમોલ છે. તો ફ્રેન્ડ્સ, તમે જોયું ને કે આ પાણી એ આપણા માટે કેટલું બધું કિંમતી છે, કેટલું બધું અમૂલ્ય છે, જોયું ને તમે બધાએ? તો ફ્રેન્ડ્સ, આપણે આ પાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ, તેનો બગાડ થતો અટકાવવો જોઈએ. અને કોઈ પણ આ વ્યક્તિ આવી રીતે પાણીનો જો બગાડ કરતું હોય તો તમારે એને સમજાવવો જોઈએ અને આ પાણીનો બગાડ થતો અટકાવવો જોઈએ. ઓકે, બાય, ટેક કેર, થેન્ક યુ.